આપણે શરૂ કરીએ શરૂ કરીએ તો આની માટે સૌથી પહેલા આપણે ઠંડાઈનો મસાલો બનાવી લઈએ ઓકે ઠંડાઈના મસાલા માટે 2 ટેબલસ્પૂન બદામ એક મોટી ચમચી મગજતરીના બી ઓકે 2 મોટી ચમચી કાજુ એક મોટી ચમચી ગુલાબની પંખડી સુકેલી ગુલાબની પંખડી જે હમણાની સીઝનમાં ખાલી મળે ઓકે એક નાની ચમચી વરિયાળી કાચી વરિયાળી જ લીધેલી છે ઓકે એક નાની ચમચી પિસ્તા એક નાની ચમચી ખસખસ ઓકે 3 ઈલાયચી અને છાલ સાથે જ લઈ લેવાની છે આખી એક નાનું પંખડી જાવંત્રીની જે જાવંત્રી મોટી આવે એની એક ખાલી નાની પંખડી ઓકે 4 થી 5 મરી આખા મરી ચપટી જાયફળ આ બધાને મિક્સરમાં ચન કરી લઈશું ઓકે અને પલ્સ મોડમાં ચર્ન કરવાનું છે એટલે આવી રીતે આપણને છૂટુ પાવડર મળશે કન્ટિન્યુઅસ ચર્ન નહીં કરવાનું એનું કારણ કન્ટિન્યુઅસ ચર્ન કરવાથી ઓઇલ રિલીઝ કરશે બધા જે બદામ પિસ્તા કાજુ છે છે એટલે એ એકદમ ચીકણું થઈ જશે આપણને છૂટુ પાવડર નહીં મળે ઓકે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ઓકે આ ઠંડાઈ મસાલો આપણો તૈયાર છે આ મસાલો આપણે સ્ટોર કરી શકીએ એટલે પછી આમાંથી તમે ઠંડાઈ મિલ્ક બી બનાવી શકો ઓકે હવે આપણે કેક માટેનું ખીરું બનાવીશું એના સૌથી પહેલાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને ચાળીને સાઈડમાં મૂકી દઈશું ઓકે એની માટે એક મોટો વાટકો મેંદો લીધો છે અડધો વાટકો પીસેલી સાકર લીધેલી છે ઓકે એક નાની ચમચી બેકિંગ સોડા એક મોટી ચમચી બેકિંગ પાવડર ઓકે આ બધાને આપણે બરાબરથી ચાળી લઈશું હવે આપણે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈએ પહેલા 3 મોટી ચમચી દહી લેશું પહેલા આપણે દહી મોડું હોવું જોઈએ ખાટું ના હોવું જોઈએ ઓકે 3 મોટી ચમચી તેલ ઓકે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અને વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ અલગ રાખવાના અલગ અલગ રાખવાના તમને રસોઈ સિવાય બીજો સાનો શોખ છે ટ્રાવેલિંગ મને બહુ ગમે છે રીડિંગ મને બહુ ગમે છે ઓકે તો તમે અલગ અલગ દેશની અલગ અલગ વાનગીઓ ઘણી બધી ખાધી જ હશે હા ખાધી છે બટ બેઝિકલી મને ઇન્ડિયન ફૂડ વધારે ભાવે ઓકે આ બંનેને એકદમ બરાબરથી મિક્સ કરી લઈશું એકદમ ડાઇલ્યુટ થઈ જાય હા એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય પછી આમાં 3 મોટી ચમચી આપણે જે ઠંડાઈનો પાવડર બનાવ્યો એ નાખશું ઓકે અને કેસર હવે સ્લોલી આમાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતા જશું ઓકે કન્સિસ્ટન્સી પ્રમાણે આપણે મિલ્ક એડ કરતા જશું ઓકે અને પાછું ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરશું દૂધ કેટલું એડ કરવાનું એ કન્સિસ્ટન્સી પ્રમાણે આપણને જોશે એટલું લગભગ અડધા કપ જેટલું દૂધ જશે પછી અમુક વખતે મેદા અને ઘઉંની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરે છે વધારે ઓછું એટલે ધીરે ધીરે જ નાખવાનું પછી એક સાથે બધું દૂધ નહીં નાખી દેવાનું ઓકે બસ આ કન્સિસ્ટન્સી જોઈએ કપકેકનું બેટર અને કેકના બેટરમાં આ જ ફરક છે ઓકે હવે આ બેટર રેડી થઈ ગયું છે હા હવે ખાલી એમાં એક લાસ્ટ વસ્તુ ફ્લેવર માટે આપણે એડ કરીએ છીએ સેફ્રન એસેન્સ 2-3 ટીપા ઓકે અને રોઝ એસેન્સ એ પણ 2-3 ટીપા હવે આપણે કપકેક મોલ્ડમાં આને ભરી લઈએ ઓકે તેનાથી પહેલાં
જે આપણે લાવા કીધું છે તો લાવા માટે ચોકલેટ કેકમાં આપણે ચોકલેટના પીસીસ નાખીએ. આ ઠંડાઈ લાવા કેક છે એટલે ઠંડાઈ જેવું કંઈક તો લાગવું જોઈએ ને. કરેક્ટ. તો આ મેં સિમ્પલ વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી અને એમાં ઠંડાઈ પાવડર મિક્સ કરી અને એને પાછું સેટ કરી દીધું છે અને એના આવા ક્યુબ્સ કરી લીધા છે. બસ ઓકે. જે ઠંડાઈ પાવડર આપણને બતાડ્યું એ જ પાવડર આમાં છે. હવે આપણે કપ કેક ભરી લઈએ. આ પહેલેથી ગ્રીસ કરેલા છે. કેવી રીતે ગ્રીસ કર્યા છે? આને ઓઇલથી યા તો બટરથી તમે બ્રશિંગ કરી અને મેદો નહીં તો ઘઉંનો લોટ એનાથી ડસ્ટિંગ કરી નાખવાનું. ઓકે. હાફ ફિલ કરી એક પીસ ચોકલેટનું નાખશું વચમાં અને પાછું ઉપર બીજું પોર કરશું. ઓકે. એટલે આ જ્યારે બેક થઈ જશે ત્યારે અંદર ચોકલેટ પીગળી ગઈ હશે. લાવા કેકને ક્યારે પણ ટેપ નહીં કરવાનું. ટેપ કરવાથી તમારી જે ચોકલેટ છે એ નીચે આવી જશે કારણ કે ચોકલેટ હેવી હોય. એ નીચે આવી જશે તો નીચેથી જ નીકળી જશે. એવી જ રીતે બીજા કપ ભરી લેશું. હવે બધા કપકેક મોલ્ડ ભરાઈ ગયા છે. આપણે આને પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ માટે બેક કરશું. ઓકે. કપકેક બેક થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આને ગાર્નિશ કરી લઈએ. ઓકે. ગાર્નિશ માટે આપણે વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી લીધી છે. ગુલાબની પાકડીથી ગાર્નિશ કરીએ. બદામની કતરણ. પિસ્તાની કતરણ. સર્વ કરી લઈએ. આને કટ કરીને જોઈ લઈએ. હા. તો તૈયાર છે ઠંડાઈ લાવા કેક.